સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામના ગ્રામજનો દ્વારા કોરોનાની મહામારીનો અંત આવે તે માટે વન ભોજન લીધું. પ્રાંતિજના બોભા ગામમાં આમ તો દરેક સમાજ અને કોમના લોકો વસે છે. ગામ લોકોમાં એકતા ભાઈચારો હરીમરીને રહે છે અને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાએ કાર વર્તાવ્યો છે અને અસંખ્ય નિર્દોષ લોકો કોરોનાના ખપ્પરમાં હોબાઈને અકારે અવસાન પામ્યા છે, ત્યારે બોભા ગામના ગ્રામજનોએ કોરોનામાંથી મુક્તિ મળે અને વિશ્વ કલ્યાણની સદ્ભાવના સાથે વનભોજનનું આયોજન કર્યું હતું, જેમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કેપી પટેલ, ગામના સરપંચ આદર્શી રાઠોડ, ડેપ્યુટી સરપંચ સોમસિંહ રાઠોડ તેમજ ગામમાં રહેતા દરેક કોમ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગામના તમામે તમામ લોકોએ પોતાના ઘરોને તારા લગાવીને ખેતરમાં જઈને કોરોનાના સંક્રમણથી મુક્તિ આપવા ભગવાન માતાજીને પ્રાર્થના કરી હતી અને સહકુટુંબ બાળકો સાથે વનભોજન આરોગીને વિશ્વ કલ્યાણ માટે પ્રભુ ભજનમાં જોડાઈને ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. કહેવા છે કે વર્ષો અગાઉ જ્યારે પણ દુષ્કાળ પડે અથવા તો કોઈ જીવલેણ રોગ ફેલાય ત્યારે આ પ્રકારે આખા ગામના લોકો ગામ છોડીને ખેતરોમાં જઈને વસતા હતા. વર્ષો બાદ આ પ્રકારનું વનભોજનનું આયોજન કરીને બોભા ગામના લોકોએ ગામની એકતાની સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થનાઓ કરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.